રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 5-7 દિવસ પડશે છૂટો છવાયો વરસાદ. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી દિવસોમાં વરસાદનો ચોથો રાઉન્ડ આવશે. ઓગસ્ટમાં પડશે ધોધમાર વરસાદ. રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 79.83% વરસાદ. કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80% વરસાદ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્રમાં 109.46%, દક્ષિણ ગુજરાતમાં 70.50%, ઉત્તર ગુજરાતમાં 66.85% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો 63.47% વરસાદ. રાજ્યના 207 જળાશયોમાં કુલ 72.26% જળસંગ્રહ. રાજ્યના 65 જળાશયો 100% ભરાયા, જ્યારે 27 જળાશયોમાં 90%થી વધુ જળનો સંગ્રહ. ડાંગમાં સહ્યાદ્રી પર્વતમાળામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. પ્રવાસીઓએ ધરતી પર જ કરી સ્વર્ગની અનુભૂતિ. ભીગુધોધ ખાતે પ્રવાસીઓનો ધસારો. ભીગુધોધ સુધી પહોંચવા માટે પગપાળા જ જવું પડે છે. ધોધ સુધી વાહન નથી લઈ જઈ શકાતું. ધોધ સુધી જવાના રસ્તે એક શિવલિંગ પણ આવે છે, જ્યાંથી દર્શન કરી પ્રકૃતિ સાથે વાતો કરતા કરતા લોકો વધે છે આગળ. ટુરિઝમ માટે ગુજરાત બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષ્યા. ઇન્ડિયન ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સે જાહેર કર્યા છે આંકડા. આંકડા મુજબ ગુજરાતના પ્રવાસન સ્થળોએ છેલ્લા 10 વર્ષમાં ઝડપી વિકાસ કર્યો. હાલ પ્રવાસન ક્ષેત્રમાં દેશભરમાં 20.70% હિસ્સા સાથે ગુજરાત પ્રથમ નંબર પર. છેલ્લા 6 વર્ષમાં 1.30 કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. વર્ષ 2019માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મુજબ દેશના 5 સ્મારકોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 28.44% પ્રવાસીઓ આવ્યા, જેનાથી કુલ 75 કરોડની આવક થઈ. રાજકોટમાં ઉપલેટાના મોજ નદીનો કોચવે ધોવાતા રસ્તો બંધ. ગ્રામજનોએ કોચવે પર બેસી રામધૂન બોલાવી વ્યક્ત કર્યો વિરોધ. અહીં દર વર્ષે આ કોચવે ધોવાઈ જાય છે, જે બાદ તંત્ર દર વર્ષે માત્ર માટી નાખી સમારકામ કરી દેતું હોવાનો દાવો. કોચવે ઊંચો અને મજબૂત બનાવવાની માંગણી. છોટાઉદેપુરના કુસુમસાગર તળાવ ફરતે લારી ગલ્લા ધારકોએ સ્વયં દબાણો દૂર કર્યા. તળાવ ફરતે થનારા વિકાસના કામોમાં લારી ગલ્લા હતા નડતરરૂપ. 3 કરોડના ખર્ચે થશે તળાવનું નવીનીકરણ. કતારગામ લક્ષ્મી રેસિડેન્સી ફરી વિવાદમાં. સુરતના કતારગામમાં દિવાલ ચણવાને લઈને સોસાયટીના સભ્યો અને બિલ્ડરો આમને સામને. સોસાયટીના સભ્યો દ્વારા દિવાલ ચણવાની કામગીરી બંધ કરાતા બિલ્ડરે પોલીસ બંદોબસ્ત માંગ્યો. સુરતના રાંદેરમાં 1989માં બનાવાયેલું ફાયર સ્ટેશન તોડી પડાયું. સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા ડિમોલિશન થયું. જો કે બાજુમાં આવેલા કોઝવે પર અવારનવાર ડૂબવાની ઘટનાઓ સામે આવતા હંગામી ધોરણે અહીંયા જ ફાયર સ્ટેશન રહેશે કાર્યરત. સુરતના કામરેજના પરબ ગામે 24 કલાકમાં 2 મકાન ધરાશાયી. વડફળિયામાં મકાન ધડાકાભેર તૂટી પડ્યું. દુર્ઘટના દરમિયાન પરિવાર બહાર હોવાથી ટળી જાનહાની. સુરતમાં ડિંડોલીના આરડી નગરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી યુવક યુવતી ઝડપાયા. બંને હિન્દુ નામ રાખી ભાડે રહેતા હતા. સોસાયટીના પ્રમુખ અને હિન્દુ સંગઠનને શંકા થતા 15 દિવસ પહેલા મકાન માલિકને મકાન ખાલી કરાવવાનું કહેવાયું હતું. મકાન માલિકે કોઈ કાર્યવાહી ન કરતા હંગામો. પોલીસને જાણ થતા હાથ ધરાઈ તપાસ. જેતપુરથી કેરાળી જવાના પુલ ઉપર ડમ્પર ફસાયું. સતત વરસાદના કારણે પુલનું ધોવાણ થતા હાલાકી કેરાળીથી મેવાસા, જાંબુડી, નવાગઢ, જેતપુર જવાનો માત્ર એક જ આ પુલ છે. સરપંચની અનેક રજૂઆત છતાં તંત્રના આંખાડા કાન. રાજકોટમાં પીજીવીસીએલની વીજ ચેકિંગની કાર્યવાહી. 45 જેટલી ટીમ બનાવી પીજીવીસીએલે હાથ ધરી કાર્યવાહી. વીજ ચોરીની ફરિયાદોને લઈને દોડતું થયું પીજીવીસીએલ તંત્ર. જામનગર મહાનગરપાલિકાએ રખડતા પશુઓને પકડવા મુદ્દે ખાસ ઝુંબેશ ચલાવી. જામનગર મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખી 15 દિવસ ઢોરને ડબ્બે પૂરવા કામગીરી કરશે. 4 ટીમો બનાવી રસ્તે રખડતા ઢોરોને ડબ્બે પૂરવાનું કરાશે કામ. ગુજરાત વિદ્યાપીઠ આવી ફરી વિવાદમાં. ઉપાસનામાં વિદ્યાર્થીઓને સર્વધર્મ પ્રાર્થના કરતા રોકવામાં આવતા વિવાદ. વર્ષોથી ચાલતી સર્વધર્મ પ્રાર્થના પર ડીને રોગ લગાવતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરી રેડિયો કાતી વિરોધ પ્રદર્શિત કર્યો. અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર ડબલ ડેકર બ્રિજના છેડે મહિલાઓનો હોબાળો. સીટીએમ 4 રસ્તા પર એક્સપ્રેસ હાઇવે પર મહિલાઓએ દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે રોષ ઠાલવ્યો. રસ્તા પર બેસી થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ. અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પાસે ભૂવો પડ્યો. ભૂવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દુર્ઘટના ન સર્જાય તે માટે એએમસીએ ભૂવાને કોર્ડન કરી મૂક્યા બેરિકેડ.
અમદાવાદ ચાણક્યપુરી બ્રિજ પાસે શરૂ કરાયેલો ટાયર કિલર બમ્પનો પ્રોજેક્ટ નિષ્ફળ હોવાની ચર્ચા. ટાયર કિલર બમ્પ હોવા છતાં ટીઆરબી જવાનને ડ્યુટી અપાતા ઉઠ્યા સવાલ. તૈનાત કરાયેલો ટીઆરબી જવાન લોકોને રોંગ સાઈડ જતા અટકાવતો જોવા મળ્યો. 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે, ત્યારે આદિવાસી સમાજના અત્યાચારની અનેક ઘટનાઓના વિરોધમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ મૌન રેલી યોજશે. સાથે સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ અપીલ કરાઈ. જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા 11 ઓગસ્ટ સુધી પ્રવાસીઓ માટે બંધ. વાર્ષિક મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ રહેશે. 5 દિવસ ચાલશે મેન્ટેનન્સની કામગીરી. શાકભાજી બાદ હવે તહેવારો પહેલા ફળના ભાવ આસમાને. સફરજન 240 રૂપિયા અને ચીકુ 160 રૂપિયા પ્રતિ કિલો. ભાવ વધતા ફરી એકવાર ખોરવાયું ગૃહિણીઓનું બજેટ. ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં આવશે 12,000થી વધુ ભરતી. 1,000 SRP, 600 જેલ સહાયક અને બાકીની પોલીસ ભરતીમાં થશે. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ ભરતી પ્રક્રિયા થશે શરૂ. ગુજરાત એસટી વિભાગમાં આવશે મોટી ભરતી. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી. 4,062 ડ્રાઈવર અને 3,342 કંડક્ટરની ભરતી કરાશે. 1 મહિના માટે ચાલશે ઓનલાઈન અરજી પ્રક્રિયા. ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ગુજરાતમાં કરશે ગઠબંધન. આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનો મોટો દાવો. કહ્યું આ વખતે ભાજપને ગુજરાતમાં નહીં મળે 26 માંથી 26 બેઠક. જે સીટ પર આપ મજબૂત છે ત્યાં ટિકિટ લઈશું. ગઠબંધનની જાહેરાત છતાં ઈશુદાનને એક વાતની આશંકા. ઈશુદાને કહ્યું કે જો સીટ વહેંચણીમાં સમૂહ સુથરું રહ્યું તો આપ અને કોંગ્રેસને ફાયદો થશે. જો અને તો વાળી ઈશુદાનની વાત અંગે રાજકીય વર્તુળમાં અલગ અલગ તર્ક વિતર્ક. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગુજરાતમાં ગઠબંધન અંગે ગુજરાત કોંગ્રેસ અજાણ. સૂત્રોનું માનીએ તો હજુ સુધી ગઠબંધનને લઈને હાઈકમાન્ડ તરફથી નથી મળી સૂચના. મુંબઈમાં મળનારી બેઠકમાં કોંગ્રેસ લેશે નિર્ણય. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન અંગે ભાજપના પ્રહાર. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાની રાજનીતિ કરી રહ્યા છે. બંને પક્ષોએ સિદ્ધાંતો મૂક્યા છે નેવે. અનામત બચાવોના નારા હેઠળ કોંગ્રેસની બેઠક. 14 તારીખે કોંગ્રેસ કરશે ધરણા પ્રદર્શન. ઓબીસી અનામત અંગે કોંગ્રેસની વિવિધ 4 માંગ. સહકારી સંસ્થામાં ST SC OBCને સ્થાન મળે તે માંગ. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કોંગ્રેસની માંગ. દારૂ અને ડ્રગ્સના દૂષણ પર કોંગ્રેસના સરકાર પર વાર. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું પહેલા માત્ર દારૂનું દૂષણ હતું, આજે ડ્રગ્સ પકડાય તો રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે, પણ ડ્રગ્સના આરોપીને નથી પકડતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિશન ઇન્દ્રધનુષ 5.0નો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. અભિયાન અંતર્ગત રાજ્યમાં 5 વર્ષ સુધીની વયના અંદાજિત 51,000 બાળકો અને 7,278 સગર્ભાઓનું કરાશે રસીકરણ. રાજ્યમાં નોંધાયા 2 કોંગો ફીવરના કેસ. આરોગ્યમંત્રી કહ્યું આ રોગ ચેપી છે માટે તેના પર સર્વેલન્સ ચાલુ છે. આગામી સમયમાં કોંગો ફીવર પર નિયંત્રણ મેળવી શકાય તે માટે અમે કાર્યરત. ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. 9 ઓગસ્ટે થશે આદિવાસી દિવસની ઉજવણી, જેના કારણે 1 દિવસ અગાઉ મળશે બેઠક. મહેસાણાના પ્રસિદ્ધ ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં અખંડ ધૂનનું આયોજન. ઉમિયા શરણમ મંત્ર સાથે 168 કલાક અખંડ ધૂન ચાલશે. ઉમિયા મંદિર નિર્માણના 168મા વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ. ભરૂચના પાનોલી GIDCમાં પ્રચંડ ધડાકા સાથે આગ. ઋતુ ફાર્મા કંપનીમાં મોટા વિસ્ફોટ સાથે આગ લાગી. દૂર દૂર સુધી પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો. અંકલેશ્વર અને પાનોલીની ફાયર ફાઈટરની 6 ટીમે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાની નહીં. સ્ટંટ બાજુ હજુ પણ બેલગામ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પરનો જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ. પ્રવાસીઓથી સતત ધમધમતા આ રોડ પર કારમાં સવાર એક યુવતી સીટ છોડી બારીમાંથી બહાર નીકળી. દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહી છે કાર. રાજકોટમાં બેફામ ટ્રક ચાલકનો વિડીયો વાયરલ. પૂર ઝડપે ટ્રક ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાઈ. ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જવાના રસ્તાનો વિડીયો હોવાનો દાવો. સુરતમાં ટ્રાફિક પોલીસ મોડે મોડે સ્ટંટ બાજો સામે કડક બની. સુરતના એક મોપેડ પર 4 યુવકો સવાર થઈ સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. વલસાડમાં ટામેટા અને ચોકલેટ ભરેલા 2 ટેમ્પો તેમજ 1 કાર વચ્ચે અકસ્માત. બિસ્માર રસ્તાઓના કારણે ટામેટા ભરેલો ટેમ્પો પલટ્યો, જે બાદ પાછળ આવતી કાર અને ટેમ્પો પણ એકબીજા સાથે અથડાયા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. ગાંધીનગરના અડાલજ પાસે સ્કૂલ બસ ઝાડ સાથે અથડાઈ. સ્કૂલ બસનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત. બસમાં બાળકો સવાર ન હોવાથી મોટી જાનહાની ટળી.
સુરતના ડુમસના દરિયામાં નહાવા ગયેલો સગીર ડૂબ્યો. મિત્રતા દિવસની ઉજવણી કરવા ગયેલા ચાર પૈકી એક બાળકનું મોત. મૃતક બાળકના પરિવારજનો મિત્રો સહિત ગામમાં શોકનો માહોલ. ફરી ભાજપમાં સક્રિય થયા પ્રદીપસિંહ વાઘેલા. રાજીનામા બાદ પહેલી વખત કમલમ પહોંચેલા વાઘેલાને ભવ્ય આવકાર મળ્યો. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી ગાંજાનો છોડ હોવાનો એનએસયુઆઈનો આરોપ. કયું ખૂબ મોટી સંખ્યામાં છે ગાંજાના છોડ? યુનિવર્સિટીની હોસ્ટેલ નજીક ગાંજો ઉગતો હોવાનો દાવો. દ્વારકા પોલીસે ખંભાળિયામાંથી વધુ એકવાર નશાકારક સિરપ જપ્ત કરી. ખંભાળિયાના ભાણવરી ગામના પાટિયા નજીક ગોડાઉનમાં દરોડા પાડી 15,000 સિરપ કબજે લીધી. કુલ 26 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત. રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો. ઉત્તર પ્રદેશના વિધર્મી યુવકે નામ બદલી જામનગરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકે સગીરાનો સંપર્ક કર્યો હતો. પોલીસે નાલાસોપારાથી આરોપીની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી. આરોપી અને બે યુવતીના સંપર્કમાં હોવાનો પણ દાવો. વડોદરાના વરણામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. પોલીસે હાઇવે પરની દુર્ગા હોટલમાં દરોડા પાડી કૌભાંડ છતું કર્યું. 35.22 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. હોટલના માલિક અને ટેન્કર ચાલકની ધરપકડ. કેડાના મહેમદાબાદના રૂદન ગામે ફાયરિંગ કરીને ઢેલની હત્યા કરાઈ. શિકારી ટોળકીએ ઢેલ પર ફાયરિંગ કર્યાનો દાવો. ફાયરિંગના અવાજથી ગામલોકો જાગી જતા ઢેલનો મૃતદેહ મૂકીને જ શિકારી ભાગી ગયા. વન વિભાગે તપાસ હાથ ધરી. મહીસાગરમાં કડાણાના ડીટવાસમાં બોગસ ડોક્ટર ઝડપાયો. દવાઓ સહિત 34,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો. 12 પાસ કરેલો શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો છેડા. મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા 3 શખ્સોની સુરત પોલીસે ધરપકડ કરી. 3 આરોપીઓ પૈકીનો એક આરોપી કાપડના ધંધા સાથે સંકળાયેલો છે. એક કાર અને એમડી ડ્રગ્સના જથ્થા સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરી કરનારી ચીખલીગર ગેંગના 4 સભ્યોની ધરપકડ. સાબરકાંઠા એલસીબીએ 6 ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલની આંખોની કરાઈ તપાસ. તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં થયો ખુલાસો. આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં પણ કરાયો સમાવેશ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની બનાસકાંઠામાં અસર. કાંકરેજ સિહોરી નજીક ઉભરી ડાયવર્ઝન તૂટી જતા રિપેરિંગ કામ કરવાની શરૂઆત કરાઈ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી વાહન ચાલકો માટે રસ્તો કરાશે પૂર્વવત. ખેડાના મહુધાના ધારાસભ્ય ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોડાયા. નડિયાદના ગણપતિ ચોકડી પર ટ્રાફિક જામ થતા ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ ટ્રાફિકનું સંચાલન કર્યું. ટ્રાફિક હળવો કરતા ધારાસભ્ય સંજયસિંહ મહેડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતમાં વધુ એક સ્ટંટ બાદનો વિડીયો વાયરલ થયો. ખુલ્લી જીપમાં બે યુવકો સ્ટંટ કરતા નજરે પડ્યા, જેમાં એક યુવક ચાલુ જીપની બોનેટ પર ચડી ડાન્સ કરતો નજરે પડ્યો. સરથાણા પોલીસે વિડીયો બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તાપી જિલ્લા કલેક્ટરે આદિવાસી દિવસની ઉજવણી અંગે માહિતી આપી. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સોનગઢમાં ગુણસદા ખાતે જાહેર સભા પણ સંબોધશે. મારી માટી મારો દેશ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. ધારાસભ્ય કુમાર કાનાણી સામે ટ્રાફિક ડીસીપીને કરાયેલી અરજીનો મામલો. કુમાર કાનાણીએ પોલીસ તપાસમાં સહકાર આપવા માટે જણાવ્યું, સાથે કહ્યું કે ટીઆરબી જવાન શું કરી રહ્યો હતો તેમજ તેમણે શું કહ્યું તે વિડીયોમાં આખા ગુજરાતે જોયું છે. વડોદરાના કરજણમાં ટીઆરબી જવાને પીસીઆર વાનમાં બનાવી રીલ્સ. ફિલ્મી સ્ટાઇલમાં પીસીઆર વાનમાં નીચે ઉતરતો હોય તે પ્રકારે વિડીયો બનાવ્યો. સરકારી ગાડીમાં રીલ્સ અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમો નેવે મુકાયા. હાલ ટીઆરબી જવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીને પરત મળ્યું સંસદ પદ. સંસદ સભ્યપદ અંગે અધિસૂચના જાહેર થયા બાદ રાહુલ ગાંધી સંસદમાં પહોંચ્યા. રાહુલનું પદ પરત મળતા કોંગ્રેસમાં ઉત્સાહ. માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવતા પરત મળ્યું સાંસદ પદ. 9મા નેશનલ હેન્ડલૂમ દિવસ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી થયા સામેલ. પ્રગતિ મેદાન ખાતેના ભારત મંડપમાં પીએમ મોદીએ કારીગરો સાથે મુલાકાત કરી, તેમની કારીગરીને નિહાળી. 3,000થી વધુ હેન્ડલૂમ અને ખાદી વણકરોએ પ્રદર્શનીમાં લીધો ભાગ. કારીગરોએ હાથ વણાટથી તૈયાર કરેલ શાલ પણ પીએમ મોદીને કરી ભેટ. ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના પન્ના રિસોર્ટ પાસે નદી બની ગાંડી તૂટ, જેના કારણે પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરાયું. જીસીબી મશીનના સહારે તમામ પ્રવાસીઓને ધસમસતા પ્રવાહ વચ્ચેથી બચાવાયા. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનનો સિલસિલો યથાવત. શિમલા જિલ્લામાં રામપુર સબ ડિવિઝનના કિન્નુ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના, જેનો વીડિયો પણ સામે આવ્યો. ભૂસ્ખલન બાદ મંગલાદ બગવત માર્ગને તંત્ર દ્વારા બંધ કરાયો.
ઇન્દોર પાસે સિમરોલમાં બેદરકારીના કારણે કાર પાણીના કુંડમાં ખાબકી. પ્રવાસન સ્થળ પર કારને બ્રેક લગાવેલ ન હોવાથી કાર પાણીમાં ખાબકી. સમગ્ર ઘટનાનો લાઇવ વિડીયો પણ સામે આવ્યો. મૈથ્યુ નામના યુવાને પાણીમાં છલાંગ લગાવી બાળકી સાથે દંપતીનો જીવ બચાવ્યો. ઇન્દોરનો રહેવાસી હતો પરિવાર. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં આગ લાગી. બીજા માળ પર એન્ડોસ્કોપી મશીનમાં આગ લાગતા અફરાતફરી. હોસ્પિટલના બીજા માળેથી તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. વારાણસીની જ્ઞાનવાપી પરિસરમાં ચોથા દિવસે સર્વે ચાલુ. શ્રાવણના સોમવારના કારણે 10 વાગ્યાથી સર્વે શરૂ કરાયો. ગઈકાલે પણ એટીએસે 7 કલાક સુધી કર્યો સર્વે. ત્રણેય ગુંબજોનું પણ કરાયું હતું 3D મેપિંગ. પંજાબ પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સને ફિરોઝપુરમાં મળી મોટી સફળતા. 77 કિલો હેરોઇન સાથે 3 લોકોની કરવામાં આવી ધરપકડ. પૂછપરછ દરમિયાન ડ્રગ્સની દાણચોરીનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું. નોમાં 1 સપ્તાહની હિંસા પછી કરફ્યુ વચ્ચે બેંક અને એટીએમ ખુલ્યા. બેંક અને એટીએમ બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખ્યા, જ્યારે કે બેંકમાંથી કેશ ટ્રાન્ઝેક્શન સવારે 11 થી 2 વાગ્યા સુધી જ કરાયું. એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે નોહમાં પર્વત પર કરી તપાસ. હિંસાના સમયે કેટલાક આરોપીઓ પર્વત પર છુપ્યા હોવાની માહિતીના આધારે શોધખોળ. મેટલ ડિટેક્ટર્સ સાથેની તપાસ દરમિયાન પોલીસને હથિયાર અને કાર્ટિસ મળી આવ્યા. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ. તંગધાર સેક્ટરમાં એલઓસી પર હથિયાર સાથે ઘૂસતા એક આતંકવાદીને સેનાએ કર્યો ઠાર. આતંકી પાસેથી ભારતીય સેનાને ભારે હથિયાર પણ મળી આવ્યા અને બોમ્બ પણ મળ્યો. કાલીચરણ મહારાજનું લવ જેહાદને લઈ વિવાદિત નિવેદન. લવ જેહાદમાં ફસાયેલી યુવતી અને મહિલાઓને પરત લાવવા માટે બતાવ્યો અનોખો ઉપાય. કહ્યું, ડુક્કરના દાંતને પાણીમાં ડૂબાડી પીવડાવી દો. ગંગાના જળસ્તરમાં વધારો થતાં 36.27 મીટરે પહોંચ્યું. ગંગા હવે ખતરાના નિશાનથી ફક્ત 3 મીટર નીચે. જોકે પૂરની સ્થિતિ હજુ પણ નહીવત, પરંતુ ગંગાના તેજ રફતારથી જળસ્તરમાં થઈ રહ્યો છે સતત વધારો. નદીના પાણી ગંગાના ઘાટની સીડીઓ સુધી પહોંચ્યા. મણિપુરમાં કુકી મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા રોકવા માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ફોર્સ તૈયાર કરી. 5 CRPF, 3 BSF, ITBP અને SSBની 1-1 ફોર્સ તૈનાત. રાજ્યની પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. ફુલવારી શરીફ ટેરર મોડ્યુલના આરોપી મહંમદ રિયાઝ અહમદની ધરપકડ. બિહારમાં વૈશાલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ. પાડોશી સાથે જમીન વિવાદમાં રિયાઝની ધરપકડ કરાઈ હોવાનો ખુલાસો. ભોપાલમાં NIAની ટીમના દરોડા. NIAની ટીમે 3 સ્થળે દરોડા પાડ્યા. 6 લોકોની કરી ધરપકડ, જેમાં 1 સરકારી અધિકારી અને 1 મહિલા પણ સામેલ. રાયપુરથી ધરપકડ કરાયેલા નક્સલીઓની પૂછપરછ બાદ NIAની કાર્યવાહી. ટેરર ફંડિંગ મામલામાં અલગાવવાદી નેતા યાસીન મલિકને મોતની સજા આપવા માટે અરજી. NIAની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે હાથ ધરવામાં આવશે સુનાવણી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 4 દિવસોમાં 4 આતંકી હુમલા. કુલગામ, રાજૌરી, કુપવાડા અને હવે પૂંછમાં ઘૂસણખોરીની કોશિશ. સુરક્ષા અધિકારીઓ અને સેનાના જવાનોએ પાકિસ્તાનના નાપાક ઇદેલાઓને કર્યા નાકામ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બગિયાલધારા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ નાકામ. 1 આતંકીને ઠાર કરવામાં આવ્યો, જ્યારે 1 વ્યક્તિ ઘાયલ. હાલ આખા વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ. તેલંગાણાના કરીમનગરમાં એક યુવક ફિલ્મ શોલેની સ્ટાઇલમાં ચડ્યો પોલીસ સ્ટેશનની છત પર અને આપઘાત કરવાની ધમકી આપવા લાગ્યો. યુવકનું પર્સ ચોરી થતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરવાનો લગાવ્યો આક્ષેપ. જોકે યુવક નશામાં હોવાનો દાવો પોલીસે કર્યો. છત્તીસગઢમાં પ્રેમિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા. પ્રેમીથી નારાજ થઈ પ્રેમિકા ટાવર પર ચડી. પ્રેમિકાને મનાવવા પ્રેમી પણ ટાવર પર ચડ્યો. પોલીસે 1.5 કલાક સુધી બંનેને સમજાવીને નીચે ઉતાર્યા. જમ્મુ યાત્રી નિવાસથી શ્રદ્ધાળુઓની 35મી ટુકડી રવાના. પવિત્ર ગુફા અમરનાથ જવા માટે 180 યાત્રીઓ રવાના, ત્યારે 3,535 યાત્રી પહેલગામ માર્ગથી રવાના થયા. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓની આ ટુકડીમાં સૌથી ઓછા લોકો સામેલ. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી BSFના જવાનોએ 1500 સોનાના બિસ્કીટ સાથે એક તસ્કરની કરી ધરપકડ, જેનું કુલ વજન 1,831.95 ગ્રામ નોંધાયું. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત 1.10 કરોડ રૂપિયા આંકવામાં આવી. બિહારના લખીસરાયમાં ભારે માત્રામાં હથિયાર અને કારતૂસ જપ્ત કરાયા, સાથે જ એક અપરાધીની ધરપકડ કરાઈ. કોઈ મોટી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતો અપરાધી. ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ પદ માટે યુપી કુસ્તી સંઘના ઉપાધ્યક્ષ અને કોમનવેલ્થ ગેમ્સની મેડાલિસ્ટ અનિતા શ્યોરાણની વચ્ચે રસાકસી. અધ્યક્ષ પદ માટેની ચૂંટણી આગામી 12 ઓગસ્ટના રોજ યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ટીમ ઇન્ડિયાની ભારતમાં યોજાનારી મેચોના મીડિયા રાઇટ્સની હરાજીથી મોટી રકમ મળવાની આશા. એશિયા કપ પહેલા થનારી હરાજીથી ભારતીય બોર્ડને $1 બિલિયન એટલે કે 8,200 કરોડ રૂપિયા મળી શકે છે. વન ડે વર્લ્ડ કપના શેડ્યુલમાં વધુ એક પરિવર્તન. અમદાવાદ અને હૈદરાબાદ બાદ હવે કોલકાતામાં યોજાનાર ઇંગ્લેન્ડ પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ શકે.
પહેલા મેચ 12 નવેમ્બરે હતી, જે હવે 11 નવેમ્બર થઈ શકે છે. ભારતે બર્લિનમાં ચાલી રહેલ વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપમાં ત્રીજો ગોલ્ડ જીત્યો. 17 વર્ષની અદિતિ સ્વામી બાદ ઓજસ પ્રવીણે દેશની ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં બીજો ગોલ્ડ અપાવ્યો. કેનેડામાં આયોજિત વર્લ્ડ પોલીસ બોડી બિલ્ડિંગ ફાયર ગેમ્સમાં ચાઇબાસાના સંતોષ બોવોગાએ ગોલ્ડ મેડલ જીત્યો. કેનેડાથી પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું. ચંદ્રયાન 3 અવકાશયાન દ્વારા લેવામાં આવેલી ચંદ્રની પ્રથમ તસવીર. 5 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન પ્રવેશ્યું. તે દરમિયાન અવકાશયાન દ્વારા ચંદ્ર પરની સપાટીની તસવીરો લેવામાં આવી હતી. પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 33 પહોંચ્યો, જેમાં 80થી વધુ લોકો થયા ઘાયલ. સિંધમાં સહારા રેલવે સ્ટેશન પાસે થયો હતો અકસ્માત. હજારા એક્સપ્રેસ પલટી જતા અનેક ટ્રેનોને પણ રોકી દેવાઈ. ઇન્ડિગોની ફ્લાઇટમાં હાજર મુસાફરોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ઇન્ડિગોની ફ્લાઇટે ચંદીગઢથી જયપુર માટે ઉડાણ ભરી હતી, પરંતુ ફ્લાઇટમાં એસી બંધ થતા મુસાફરો પરસેવે શિફ્ટ થયા.